धोरण छ विषय इंग्लिश ग्रामर गुजराती माध्यम। विद्यार्थी मित्रों, अपने अगौना तास में यूनिट ग्रामर में यूनिट टू जोयो। ए यूनिट टू में आपने जोयो हतो के नियमों तथा अने वाक्यों बहुवचन अने ये वाक्यों ने बहुवचन में फेरवी ने प्रश्नवाक्य में फेरवा आपने एक्सरसाइज जोई थी। तो एमानी अमुक एक्सरसाइज मैं तमने करावी थी, पांच के छ एक्सरसाइज पांच कराया था वाक्यों। एना पछीना जे वाक्यों छे ए आपने वाक्यों जोईए। तो विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तक में ग्रामर बुक में पान नंबर 11 पर जोईए आगळनो वाक्य। ए पान नंबर 11 पर छे, दैट इज अ चाइल्ड। पांचमा वाक्य पछी जे छे ए वाक्य क्रम में छठो आवे छे, पण मैं अहीं एक थी पांच लख्या छे। तो विद्यार्थी मित्रों, तमारू ध्यान ए पाठ्यपुस्तक में होवू जोईए, सॉरी ग्रामर बुक में होवू जोईए, अने ए ग्रामर बुक में थी आ वाक्य शोधीने जवाब आपणे लखीए। तमारा ग्रामर बुक में चित्र आपेला ज छे। तो अहीं छे दैट इज अ चाइल्ड, दैट इज अ चाइल्ड। तो आ वाक्यने बहुवचन में फेरवानुं छे। तमने मैं अगाउ कही दीधुं के धीस नानो धीस छे एनो मोटो धीस थाय टी एच ई एस ई, अने दैटनुं बहुवचन धोस थाय, ईजनुं बहुवचन आर थाय, ए आपणे अगाउ जोई गया। तो अहीं धेटनुं बहुवचन शुं थाय छे, धोस। तो अहीं शुं लखीशुं, धोस। ઇઝનું બહુવચન શું થાય, આર। તો અહીંયા આપણે લખીશું આર। વાક્યમાં એક એન આર્ટિકલ આવશે નહીં। તો હવે અહીંયા ચાઇલ્ડ છે, તો ચાઇલ્ડનું બહુવચન એસ લાગે, ઈએસ લાગે, વીઈએસ લાગે, આઈએસ લાગે, કે આખો અનિયમિત રૂપમાં જતું રહે। તો તમને મેં નિયમ શીખવાડ્યા હતા, આ ચાઇલ્ડ એ અનિયમિત રૂપમાં જાય છે, બરાબર। તો આ નિયમમાં ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે એટલે આખો સ્પેલિંગ બદલાઈ જશે। તો બહુવચન ધોઝ આર ચિલ્ડ્રન, પેલા બાળકો છે, બરાબર। હવે આ વાક્યને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો ટુ બીનું રૂપ જે છે એટલે કે આર, એ આરને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ। તો વાક્યની શરૂઆતમાં મૂકીએ એટલે આરમાં એ કેપિટલ કરવાનો, બરાબર। આરમાં એ કેપિટલ કર્યો અને વાક્યની શરૂઆતમાં જ્યારે બહુવચનવાળું વાક્ય બનાવ્યું ત્યારે વાક્યની શરૂઆતમાં ધોસ એ આગળ હતો, એને આપણે ક્યાં મૂકીશું, સેકન્ડ પર, એટલે ટી સ્મોલ થઈ જશે। હવે બાકી જે રહ્યું ચિલ્ડ્રન, તો અહીંયા લખીશું ચિલ્ડ્રન, અને વાક્યના અંતે શું કરીશું, પ્રશ્નાર્થ ચિહ્ન। એટલે આપણે શું જોયું, સાદા વાક્યમાંથી બહુવચનવાળું વાક્ય કર્યું, બહુવચનમાંથી પ્રશ્નવાક્યમાં ફેરવ્યું, બરાબર। એ રીતે જો ધીસ ઇઝ અ ફેસ, તમારા પુસ્તકમાં આ વાક્ય આપેલું જ છે, ફિશ એટલે માછલી। તો અહીંયા વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે, એક વાક્ય માટે આ કહેલું છે, એક જ માછલી માટે કહ્યું છે કે ધીસ ઇઝ અ ફિશ, એક વચનવાળું વાક્ય છે અને એક જ માછલી દોરેલી છે, એટલે આપણે આ વાક્યને બરાબર લખ્યું છે। પણ બે માછલીઓ આપેલી છે એટલે આપણે બહુવચનમાં ફેરવીએ, તો કેવી રીતે લખવાનું, તો જુઓ ધીસનું બહુવચન થાય છે મોટો ધીસ, ઇઝનું બહુવચન થાય છે આર। આ તો તમારો ફોર્મ્યુલા યાદ જ રાખવાનું, ધીસનું બહુવચન મોટો ધીસ, દેટનું બહુવચન મોટો ધોસ, અને ઇઝનું બહુવચન આર। હવે અહીંયા જો ફીસ આપ્યું છે, તો તમને એવું વિચાર આવશે કે આ નિયમ પ્રમાણે પાછળ એસેજ આપેલો છે, તો એસેજ આપેલો છે તો આપણે યસ લગાડવાનો, નહીં એટલે લગાડવાનો ખરો। તો આ સ્પેલિંગ માટે આ નિયમ લાગુ નહીં પડે। કેમ નહીં લાગુ પડે, તો મેં તમને કહ્યું હતું કે સાત જે નિયમો હતા એમાંથી જે આગળનો નિયમ હતો કે અમુક એવા સ્પેલિંગ હોય છે કે એક વચન અને બહુવચનના રૂપ બંને એક જ હોય છે,
મેં તમને ઉદાહરણ આપ્યું હતું, જેમ કે સીપ, સીપ એટલે ગેટું, સીપ એટલે ગેટા, બરાબર. બંનેનું એક જ વચન કે બહુવચનમાં રૂપ એક જ સરખું હોય છે. એવી રીતે ઓફિસ, અહીંયા બહુવચનમાં પણ ફીસ જ લખાય. હેર, હેર એટલે બાળ, બરાબર, એ પણ એક વચનમાં હેર જ આવે. એટલે અહીંયા ફીસનું ફીસ જ લખવાનું, અહીંયા કોઈ પણ નિયમ લાગુ પડશે નહીં. એટલે ધીસ આર ફીસ, ભલે સ્પેલિંગ પાછળ એસએચ આપ્યો હોય અને નિયમ પ્રમાણે એસએચ હોય તો યસ કરવાનો જ, પણ આ નિયમમાં ફીસ એક એવો શબ્દ છે કે એક વચન માટે છે અને બહુવચન માટે પણ છે. હવે અહીંયા જોઈએ, પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો આરને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં, એટલે ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં આવશે. પછી અહીં આવશે ધીસ સેકન્ડ પર, કારણ કે વાક્યમાં નાના ધીસનું મોટો ધીસ કર્યો, અને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો ટુ બીના રૂપ પછી ધીસ. હવે લખે ફેસ, એટલે વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન, તો આર ધીસ ફીસ, શું પેલી માછળ, શું આ માછલીઓ છે, બરાબર. આનું બહુવચન કર્યું, બહુવચનમાંથી પ્રશ્નવાક્ય ફર્યું. હવે એ જ રીતે ધેટ ઇઝ અ ટ્રી, તમારા પુસ્તકમાં એક વૃક્ષ આપેલું જ છે દોરેલું, અને બાજુમાં બે છે. હવે એને બહુવચનમાં કરીએ તો ધેટનું બહુવચન શું થશે? ધોઝ, ટીએચઓ એસી. ઇઝનું બહુવચન શું થશે? આર. હવે વાક્યમાં એક એન આર્ટિકલ આપ્યું હોય તો બહુવચનમાં લેવાનો નહીં. તો અહીંયા ટ્રીનું બહુવચન શું થશે? ટ્રીઝ. તો ટી આર ડબલ ઈ એસ, વાક્યના અંતે ફૂલ સ્ટોપ. હવે આ વાક્યને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો આર ધોઝ ટ્રીઝ, ટી આર ડબલ ઈ એસ, ક્વેશ્ચન માર્ક. વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક, વાક્યની શરૂઆતમાં પહેલો મૂળાક્ષર કેપિટલ. તો વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખવાનો કે વાક્યમાં ધીસ હોય તો મોટો ધીસ લખવાનો, વાક્યમાં ધેટ હોય તો ધોઝ લખવાનો, પછી ધેટને જોઈને ધીસ લખવો નહીં, ભૂલ થઈ જાય, પણ એકવાર ફરી ચેક કરી લેવું, બરાબર. તો અહીંયા ધેટનું આપણે બહુવચન ધોઝ કર્યું. હવે નેક્સ્ટ જોઈએ, ધેટ ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. હવે આ વાક્યને બહુવચનમાં ફેરવીએ તો ધીસનો મોટો ધીસ, ઇઝનું બહુવચન આર, અહીંયા એન આર્ટિકલ છે તો બહુવચનમાં ફેરવતી વખતે આર્ટિકલ લેવો નહીં. અહીંયા એલિફન્ટનો એલિફન્ટ્સ થશે, પાછળ એસ લાગશે, વાક્યના અંતે ફૂલ સ્ટોપ, રાઈટ. હવે આ વાક્યને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો આર ધીસ એલિફન્ટ, એલિફન્ટ્સ, ક્વેશ્ચન માર્ક. હવે જો નેક્સ્ટ છે, ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદરો છે. હવે અહીંયા જો વાક્યમાં શું આપ્યું છે? ધેટ. હવે ધેટ હોય તો એનું બહુવચન તૈયારીમાં યાદ રાખવાનું, ધોઝ, તૈયારીમાં યાદ આવે એવું જ આપણે કામ કરવાનું. તો અહીંયા આવશે ધોઝ, બરાબર. હવે ઇઝનું બહુવચન શું આવશે? આર. હવે એક એન આર્ટિકલ લખવો નહીં, તો મંકીનું બહુવચન થશે મંકીસ. કેમ? પાછળ એસ આવશે, કારણ કે આપણે નિયમમાં જોઈ ગયા કે જે સ્પેલિંગ પાછળ વાય આપ્યો હોય ને વાય પહેલાં સ્વર આપ્યો હોય, એટલે કે ઈ એ સ્વર છે, એટલે આપણે ફક્ત એસ લખવો. હવે અહીં આ વાક્યમાં પ્રશ્નવાક્ય ફેરવીએ તો આર ધોઝ, આર ધોઝ મંકીસ, શું પેલા વાંદરા છે, ક્વેશ્ચન માર્ક. વાક્ય પૂર્ણ થયું. તો તમે વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે આ એક્સરસાઇઝ 1 પૂર્ણ કરી કે કેવી રીતે વાક્યમાં એક વચનવાળા વાક્યમાંથી બહુવચનમાં ફેર્યું, બહુવચનમાંથી પ્રશ્નવાક્યમાં ફેર્યું. હવે એક્સરસાઇઝમાં 6 લાસ્ટ વાક્ય છે કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા, તો આ વાક્યને બહુવચનમાં કરીએ તો ધીસનું મોટું ધીસ, ઇઝનો
આર અમ્બ્રેલાનો અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ, અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ. અને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ તો આર ધીસ અમ્બ્રેલાઝ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરી, એક્સરસાઇઝ 1 પૂર્ણ કરી. હવે એક્સરસાઇઝ 2 જોઈએ કે ચિત્રો જોઈને યસ કે નોમાં જવાબ લખવાનો. તો હવે તમારા પાઠ્ય ગ્રામર બુકમાં જુઓ અને પેજ નંબર 12 પર એક્સરસાઇઝ 2 છે. એ એક્સરસાઇઝ 2 તમારે ચિત્ર જોવાના અને વાક્ય લખવાના. મેં અહીંયા ચિત્ર દોર્યા નથી વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ચિત્ર નથી દોર્યા, એટલે તમારે ચિત્ર જોઈને જવાબ લખવાના છે. આપણે સાથે મળીને લખીએ. તો અહીંયા જુઓ, આર ધીસ એલિફન્ટ્સ. હવે તમારા ગ્રામર બુકમાં જુઓ કે અહીંયા ઉંદર આપ્યા છે કે હાથી આપ્યા છે. તો તમને દેખાય છે કે ચિત્ર પ્રમાણે ઉંદરો છે. તો અહીંયા પ્રશ્ન કર્યો છે કે શું આ હાથીઓ છે, એટલે હકાર અને નકારમાં જવાબ આપવાનો છે. એટલે ચિત્રમાં હાથી આપેલા નથી, તો જવાબ શેમાં આવશે, નકારમાં. એટલે અહીંયા નોથી જવાબ લખવાનો. હવે મેં અગાઉ તમને કહ્યું કે યસ અને નો જ્યારે વાક્યમાં ફેરવીએ ત્યારે ધીસ અને દોસ લખવો નહીં, એની જગ્યાએ શું લખાશે, ધે. તો આપણે અહીંયા શું લખીશું, ધે. નો, ધે, આર નોટ અથવા તો આરન્ટ. બરાબર. આ શોર્ટમાં લખ્યું છે આરન્ટ, એન અને ટીની વચ્ચે કલકી કરી છે અને વાક્ય પછી ફૂલ સ્ટોપ કર્યું છે. બરાબર. હવે સાચો જવાબ લખવાનો છે. તો તમને હાથીઓ દેખાતા નથી, તો કોણ દેખાય છે, ઉંદર. તો અહીંયા શું લખવાનું, ધે આર રેટ્સ અથવા તો માઇસ. માઉસનું બહુવચન શું થાય, માઇસ. બરાબર. માઉસનું બહુવચન માઇસ પણ થાય અને રેટ્સ પણ થાય. રેટ એટલે ઉંદર. હવે નેક્સ્ટ જોઈએ, આર ધીસ ક્રોઝ. શું તમને ચિત્ર આપેલું છે એમાં કાગડો દેખાય છે કે બીજું પક્ષી દેખાય છે, કોણ દેખાય છે, પેરોટ. બરાબર. બીજું પક્ષી કોણ, પેરોટ. તો અહીંયા તમને ક્રો આપ્યો છે, તો વાક્ય હકારમાં જશે કે નકારમાં. તો યાદ રાખવાનું, ચિત્રના આધારે જવાબ લખવાનો છે. એટલે અહીંયા કાગડો આપેલો નથી, તો શું આપેલો છે, પેરોટ. એટલે જવાબમાં શું લખાશે, નો, ધે આર નોટ અથવા આરન્ટ. બરાબર. સાચો જવાબ શું લખવાનો, ધે આર પેરોટ્સ. પેરોટ મીન્સ પોપટ. પેરોટ્સ પોપટો. હવે નેક્સ્ટ જોઈએ, આર ધોઝ વુમેન. હવે તમારા ચિત્રમાં જુઓ, વુમેન્સ એટલે કે સ્ત્રીઓ આપેલી છે. તો તમે કહેશો હા, તો હા હોય તો હકારમાં જવાબ આવશે, એટલે વાય કેપિટલ કરવાનો. યસ પછી અલ્પવિરામ યસ. ધોઝ આપ્યો છે, તો મેં તમને કહ્યું હતું કે ધોઝ અને ધીસ હોય તો એની જગ્યાએ શું લખવું, ધે. યસ ધે આર. બરાબર. હા, તેઓ છે. નેક્સ્ટ, આર ધીસ બાયસિકલ્સ. બાયસિકલ્સ એટલે સાયકલો. શું તમને તમારા ગ્રામર બુકમાં સાયકલો છે આ વાક્યમાં, પ્રશ્ન વાક્યમાં? તો શું દેખાય છે, બસ. બરાબર. અને પૂછ્યું છે બાયસિકલ, તો જવાબ શેમાં આવશે, નકારમાં. આર ધીસ બાયસિકલ, આ સાયકલો છે. નો, નો ધે આરન્ટ, ના તે નથી. તો શું છે, ધે આર બસીસ. નિયમ પ્રમાણે બસ પાછળ એસ આપેલો છે અને આપણે લગાયો ઈએસ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ આપણે યસ અને નોમાં જવાબ ફેરવવાના છે. હવે જુઓ, આર ધોઝ ફ્લાવર્સ. ચિત્રમાં જુઓ, પાન નંબર 13 ઉપર તમને અહીંયા શું પેલા ફૂલો આપેલા છે. તો તમે શું કહેશો,
हाँ, तो आ एक्सरसाइज में शू यस अने नो में बे लीटीओ आपेली छे। अहीं हकार में जवाब आए तो यस दे आर, हाँ फूलो छे। पछी आखू वाक्य लखवू होय तो केवी रीते लखाय, दे आर फ्लावर्स, ते फूलो छे। बराबर आ रीते पण लखी शकाय, हकार में ज्यारे लखो तो अहीं पण एवं ज लखी शकाय कि दे आर वुमेन। बराबर हकार में बे लाइन तमारा ग्रामर बुक में आपेली छे, ए बन्ने लीटीनो उपयोग करो तो आ रीते जवाब लखो। हवे नेक्स्ट छे, आर दोस फ्लेक्स, शू पेली धजाओ छे। हवे तमे जुओ कि धजाओ देखाय छे तमने चित्रमां, तो तमे कहेशो हा, तो हा होय तो जवाबमां हकारमां शू आवशे, यस दे आर, राइट। दोस होय के दीस होय तो दे तो मूकी देवानो अने दे जोड़े बहुवचनमां टू बी नुं रूपमां आर आवे छे। बराबर हवे छे आर दीस बनानास। हवे तमे जुओ कि तमारा चित्रमां बनाना आपेला छे, केळा આપેલા છે ના, તમે કહેશો ના, તો શું દેખાય છે તમને? સફરજન। એટલે તમને અહીંયા પ્રશ્ન કર્યો છે, આર દીસ બનાના, શું પેલા શું આ કેળા છે? તો તમે કહેશો નહીં, એટલે નકારમાં જવાબ શું આપીશું? નો, દે આર નોટ, અથવા દે આર આરન્ટ, દે આરન્ટ। હવે સાચો જવાબ લખીએ તો ચિત્રમાં શું બતાવ્યું છે? એપલ્સ, તો દે આર એપલ્સ। બહુવચનમાં હોય વસ્તુ તો બહુવચનમાં સ્પેલિંગ લખવાનો છે, એ ખાસ યાદ રાખવાનો કે એપલ એકલું આપ્યું નથી, એપલના ત્રણ ચિત્ર છે, એટલે કે એકથી વધારે છે, એટલે એપલ્સ લખાય છે। યાદ રાખજો જ્યારે બહુવચનમાં વાક્ય ફેરવો તો વસ્તુને જોઈને લખવો જવાબ। હવે આગળ આવે છે આર દોસ લીવ્સ, શું પેલા પાંદડા છે? તો તમે શું કહેશો? યસ, તમને પાંદડા દેખાય જ છે, તો અહીંયા જવાબમાં લખશો યસ દે આર। હવે તમારા ગ્રામર બુકમાં બે લાઇન આપી છે તો તમને એમ થશે કે બે લાઇન કેમ આપી છે, તો એની નીચે આ રીતે જવાબ લખી શકાય, દે આર લીવ્સ, હા પેલા પાંદડા છે। બરાબર આર દોસ બલૂન્સ, હવે અહીંયા જુઓ ચિત્રમાં તમને બલૂન્સ દેખાય છે નહીં, શું દેખાય છે? દડો, તો તમે જે બલૂન્સ દેખાતા નથી એટલે જવાબ શું આપશો નકારમાં? તો અહીંયા શું લખશો? નો દે આરન્ટ। બરાબર દે આરન્ટ વાક્યના હંમેશા અંતે ફૂલ સ્ટોપ કરવું ભૂલવો નહીં। હવે જુઓ નકારમાં લખ્યું તો આપણે ચિત્રમાં શું દેખાય છે? દડા, તો દડાને ઇંગ્લિશમાં કહેવાય બોલ્સ, તો અહીંયા લખાશે દે આર બોલ્સ। બરાબર પાછળ એસ લખવાનો, કેમ એસ લખવાનો? કારણ કે એકથી વધારે દડા છે એટલે આપણે બોલ્સ લખવાનો। નેક્સ્ટ છે કે આર ધી સ્ટાર્સ, શું તમારા ગ્રામર બુકમાં અહીંયા તમને સ્ટાર્સ જેવું દેખાય છે ક્યાંય આ વાક્યમાં? નહીં, તો તમે જવાબ શું આપશો નકારમાં? તો જવાબ નોથી જવાબ સારો થશે, નો દે આરન્ટ। બરાબર, તો તમને શું દેખાય છે સ્ટારની જગ્યાએ? પતંગ, પતંગ ઓલરેડી દોરેલી જ છે, અને પતંગના લીધે આપણે અહીંયા નીચે લખીશું સાચો જવાબ, દે આર કાઇટ્સ, એક કરતાં વધારે છે એટલે નિયમ પ્રમાણે પાછળ ઈ આપેલું છે તો ફક્ત શું લગાવીશું? એસ। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા આ એક્સરસાઇઝ 3માં ચિત્રને આધારે જવાબ હકાર અને નકારમાં લખતા શીખ્યા। હવે નેક્સ્ટ એક્ટિવિટી છે એક્ટિવિટી 3, જે સ્પેલિંગ આપ્યા છે, સ્પેલિંગના આધારે તમારે બહુવચન કરવાના છે। તો આમાં નિયમો યાદ રાખજો, પહેલો નિયમ કે જે સ્પેલિંગ પાછળ ઈ હોય અથવા વ્યંજન હોય તો ફક્ત એસ આવે, બીજો નિયમ જે સ્પેલિંગ પાછળ એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આપેલો હોય તો ફક્ત યસ લાગે,
ત્રીજો નિયમ શું કહે છે કે જે સ્પેલિંગ પાછળ એફ હોય કે એફ ઈ હોય તો એફ અને એફ ઈ ને કાઢીને શું લગાવવાનો વીઈ એસ. ચોથો નિયમ શું કહે છે કે જે સ્પેલિંગ પાછળ વાય આપ્યો હોય ને વાય પહેલાં વ્યંજન હોય તો વાયને કાઢી નાખવાનો અને વાયની જગ્યાએ આઈ એસ મૂકવાનો. અને આગળનો નિયમ કહે છે પાંચમો કે જે સ્પેલિંગ પાછળ વાય આપ્યો હોય અને વાય પહેલાં સ્વર આપ્યો હોય તો વાય સાથે જ એસ લગાવવાનો, એટલે કે સ્વર પ્લસ વાય બરાબર વાય એસ. બરાબર, આ કયો નિયમ હતો? પાંચમો. છઠ્ઠો નિયમ શું કહે છે કે જે અનિયમિત રૂપો કે જે એકદમ જ અલગ હોય એવી રીતે કે સ્પેલિંગ પાછળ એસ કે એસ લાગતા નથી, એ આખા સ્પેલિંગમાં ચેન્જ થઈ જાય છે. જેમ કે મેન તો એમ ઈ એન મેન, વુમન તો વુમેન થઈ જાય છે, બાકી ફૂટ તો ફિટ થઈ જાય છે, બરાબર, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, માઉસ તો માઇસ. આ રીતેના અનિયમિત રૂપોના સ્પેલિંગ હોય છે એ તૈયાર કરવાના. અને છેલ્લો જે નિયમ છે કે બંને બાજુ એટલે કે એક વચન અને બહુવચનના બંનેના રૂપ સરખા હોય છે, એમાં એસ કે એસ કે કોઈ નિયમ લાગુ પડતો નથી. બરાબર, જેમ કે અસીપ તો સેપ, બાકી ડિયર તો ડિયર, ફિશ તો ફિશ. બરાબર, એવી રીતે આ નિયમ પ્રમાણે સ્પેલિંગોનું બહુવચન કરીએ. અહીંયા છે મેંગો. હવે મેંગો છે તો કયો નિયમ લાગુ પડશે? પાછળ ઓ આપ્યો છે તો અહીંયા પાછળ મેંગોઝ થશે, પાછળ ફક્ત શું લાગશે? યસ. બરાબર, હવે જો અહીંયા આપ્યું છે સ્ટોરી, તો સ્ટોરી અહીંયા આપી છે તો વાય પહેલાં આર એ વ્યંજન છે એટલે વાયને કાઢીને શું મૂકીશું? આઈ એસ. તો અહીંયા લખાશે સ્ટોરીઝ. બરાબર, હવે જો અહીંયા આપ્યું છે માઉસ, માઉસ એ અનિયમિત રૂપ છે એટલે બહુવચનમાં માઇસ થશે, એમ આઈ સી ઈ. બરાબર, અહીંયા બુક આપ્યો છે, મેં તમને નિયમ કહ્યો કે જે સ્પેલિંગ પાછળ વ્યંજન કે સ્વર હોય ઈ તો એની પાછળ ફક્ત એસ લાગે, તો અહીંયા બુક છે તો પાછળ આવશે બુક્સ. બરાબર, હવે જો ક્લાસ, આ કયો નિયમ આવશે? બીજા નંબરનો, કે જે સ્પેલિંગ પાછળ ડબલ એસ આપ્યો હોય તો શું આવશે? ઈએસ લાગશે, એટલે ક્લાસીસ થઈ ગયું. હવે અહીં આપ્યું છે ફૂટ, એફ ડબલ ઓ ટી, તો ફૂટ એ અનિયમિત રૂપમાં છે એટલે ડબલ ઓની જગ્યાએ શું મૂકવું? ફીટ. ડબલ ઈ મૂકવાનો, ઓની જગ્યાએ ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ. બરાબર, નિયમો યાદ કરતા જ રહેવાનું. અહીંયા બેન્ચ આપ્યું છે તો સ્પેલિંગ પાછળ સી એચ આપ્યો છે એટલે તમારે કયો નિયમ લગાવવાનો? બીજો. તો અહીંયા બેન્ચીસ થશે, બી ઈ એન સી એચ ઈ એસ. રાઈટ, હવે જો ટ્રી આપ્યું છે, પાછળ ઈ સ્વર છે તો કયો નિયમ આવશે? પહેલો, એટલે અહીંયા લાગશે ટ્રીસ. બરાબર, હવે અહીં આપ્યું છે સીપ, એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ગેટું. એને મેં તમને કહ્યું હતું કે આ નિયમ છેલ્લો છે કે જે નિયમમાં એક વચન અને બહુવચનના બંને રૂપ સરખા હોય છે. તો અહીંયા સીપનું શું આવશે? સીપ. આની પાછળ એસ પી એસ લાગશે નહીં. હવે આવે છે ટેબલ, તો અહીંયા ટેબલ પાછળ ઈ આપેલો છે એટલે કયો નિયમ લાગશે? પેલો. તો પાછળ શું આવશે? ફક્ત એસ. બરાબર, હવે જુઓ અહીંયા લીફ વાળો સ્પેલિંગ છે, આ સ્પેલિંગ પાછળ શું આપ્યો છે? એફ મૂળાક્ષર. હવે આ નિયમમાં ત્રીજો નિયમ યાદ રાખો કે એલ ઈ એ એફ, એફ હોય તો એફ કે એફ ઈને કાઢીને શું લગાવવાનો? વીઈ એસ. તો અહીંયા આવશે એલ ઈ એ વીઈ એસ, ત્રણ મૂળાક્ષર લખવા. નેક્સ્ટ છે કે મેન, અહીંયા આવશે અનિયમિત રૂપ એટલે એમ ઈ એન મેન. હવે આવશે મંકી, તો મંકીનું બહુવચન થશે મંકીઝ. કેમ? કારણ કે પાછળ વાય છે, વાય પહેલાં સ્વર છે. અહીંયા આવશે પેન્સિલ, પાછળ વ્યંજન છે એટલે ફક્ત એસ. બરાબર,
હવે આ ચાઇલ્ડ છે, ચાઇલ્ડ એ અનિયમિત રૂપમાં જાય છે એટલે ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન, આની પાછળ એસ લગાવાય નહીં. અહીંયા બોક્સ છે તો બીજો નિયમ લાગુ પડશે, તો અહીંયા આવશે બોક્સિસ, રાઈટ. હવે અહીંયા જો નાઇફ એટલે કે છરી, પાછળ એફઈ આપેલું છે તો કે એન આઈ, એફને એફઈ કાઢીને વીએસ મૂકવો. હવે અહીંયા આપ્યું છે ગ્લાસ, તો ગ્લાસમાં છેલ્લો મૂળાક્ષર છે ડબલ એસ, તો અહીંયા લખાશે ગ્લાસીસ, પાછળ ઈએસ મૂકવો. બીજો નિયમ, અહીંયા બસ છે પાછળ એસ આપ્યું છે તો બીજો નિયમ લાગુ પડશે ઈએસ, રાઈટ. અહીંયા કપ છે, પાછળનો મૂળાક્ષર વ્યંજન છે એટલે કપ પાછળ શું લખાશે, પી પાછળ એસ એટલે કપ્સ થશે. હવે અહીંયા આપ્યું છે વિન્ડો, તો આ પણ વ્યંજન છે એટલે વિન્ડોઝ પાછળ ફક્ત એસ લાગશે, છેલ્લો મૂળાક્ષર વ્યંજન છે. અહીંયા બોય છે તો વાય પહેલાં ઓ સ્વર છે એટલે કયો નિયમ લાગશે, વાય સ્વરવાળો એટલે કે પાછળ એસ આવશે. સિટી, તો અહીંયા વાય પહેલાં ટી એ વ્યંજન છે એટલે એસ સી આઈ ટી, તો વાયને કાઢીને શું મૂકવાનો, આઈઈએસ, બરાબર. હવે બર્ડ આપ્યું છે, છેલ્લો મૂળાક્ષર વ્યંજન છે તો પહેલો નિયમ લાગુ પડશે બર્ડ્સ, ફક્ત એસ લાગશે. વુમન, આ અનિયમિત રૂપમાં જાય તો એમ એ એનની જગ્યાએ શું લખવાનો, એમ ઈ એન, એટલે બહુવચનમાં જતું રહેશે. હવે છેલ્લો છે ટોમેટો, પાછળ ઓ આપ્યો છે મૂળાક્ષર, તો ટોમેટો પાછળ ઓની જગ્યાએ ઓ પાછળ ઈએસ લગાવવાથી બહુવચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુવચનવાળા સ્પેલિંગો નિયમ પ્રમાણે આપણે યાદ કર્યા અને નિયમ પ્રમાણે પણ લખ્યા. હવે એક્સરસાઇઝ 4 છે, એક્સરસાઇઝ 4 તમારી જાતે કરવાના, આ જ રીતે એ અને બીમાંથી તમારે જવાબ શોધવાના, બરાબર. તો આપણે આ યુનિટ પૂર્ણ થાય છે, આ યુનિટ પૂર્ણ થાય છતાંય તમારે એક વખત હજુ પણ પ્રેક્ટિસ કરવી, ઓકે.